આજે ભૌતિકજ્ઞાનમાં આપણી દાખલા લીધી છે. દાખલા છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો. આ દાખલા આપણે માને છે, તમે જોઈ શકો છો. આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરનો કેપેસિટન્સ મેળવો. પ્લેટ એબીનો ક્ષેત્રફળ એ છે, અને કે વન કે ટુ અને કે થ્રીનો કે વન કે ટુ કે થ્રી તે દ્રવ્યનો ડાયલેક્ટ્રિક અચળાંક છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ પ્લેટ એબી છે, એનું ક્ષેત્રફળ કેપિટલ એ છે, અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર અહીંયા આપેલું છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે કેપેસિટન્સ, ત્રણ કેપેસિટન્સ છે, સી વન સી ટુ અને સી થ્રી, તેના કેપેસિટન્સ તેના ડાયલેક્ટ્રિક અચળાંકો સાથે અહીંયા કે વન એપ્સિલોન ઝીરો ઈના છેદમાં ડી વાય ટુ, અને આ જ પ્રમાણે સી ટુનું કે ટુ એપ્સિલોન ઝીરો એ વાય ટુના છેદમાં ડી વાય ટુ, અને આ જ પ્રમાણે સી થ્રી માટે કે થ્રી એપ્સિલોન ઝીરો એ વાય ટુના છેદમાં ડી વાય ટુ. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે કે ટુ અને કે થ્રી છે એ સમાંતર જોડેલ છે, એટલા માટે કે ટુ અને કે થ્રી સમાંતર જોડેલ છે. એટલા માટે સી ટુ થ્રી બરાબર સી ટુ વત્તા સી થ્રી. સી ટુની કિંમત અહીંયાથી મૂકી દેતા એટલે કે ટુ એપ્સિલોન ઝીરો એ અપોન ટુના છેદમાં ડી બાય ટુ વત્તા કે થ્રી એપ્સિલોન ઝીરો એ બાય ટુના છેદમાં ડી બાય ટુ. હવે તમે જોઈ શકો છો કે આ બી કેન્સલ થઈ જશે, એટલે છેલ્લે આપણે અહીંયા લખી શકાય એપ્સિલોન ઝીરો એના છેદમાં ડી કોમન આવશે, એટલે અહીંયા કે ટુ વત્તા સી ટુ થ્રી અને સી વન છે એ સી ટુ થ્રી અને સી વન જે છે એ શ્રેણીમાં જોડે છે, એટલે એમ કહી શકાય કે સી વન અને સી ટુ થ્રી શ્રેણીમાં જોડે છે. શ્રેણીમાં જોડે હોય તો અહીંયા રિઝલ્ટ સી બરાબર સી વન સી ટુ થ્રી અને છેદમાં સી વન વત્તા સી ટુ થ્રી. હવે આ કિંમત મૂકી દેતા સી વન ની કિંમત અહીંયા છે એટલે કે વન એપ્સિલોન ઝીરો એ ના છેદમાં ડી વાય ટુ, અને ઇન ટુ એપ્સિલોન ઝીરો એ ના છેદમાં ડી કૌંસમાં કે ટુ વત્તા કે થ્રી ના છેદમાં સી વન કે વન એપ્સિલોન ઝીરો એ ના છેદમાં ડી બાય ટુ વત્તા એપ્સિલોન ઝીરો એ ના છેદમાં ડી કે ટુ વત્તા કે થ્રી. હવે આપણે અહીંયા સાદું પકતા એને તમે જોઈ શકો છો કે અહીંયા એપ્સિલોન ઝીરો એપ્સિલોન ઝીરો એટલે એપ્સિલોન ઝીરોનું વર્ગ એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર, આ છેદમાં છેદમાં તો અંશમાં જાય એટલે બે ના છેદમાં બી સ્ક્વેર, અને બીજા કૌંસમાં કે વન અને બાકી કે ટુ વત્તા કે થ્રી ના છેદમાં. આમાંથી તમે જોઈ શકો છેદના છેદમાં તો અંશમાં જાય, અને અહીંયા પણ એપ્સિલોન ઝીરો એ ના છેદમાં બી કોમન લેતા એટલે ટુ કે વન વત્તા કે ટુ વત્તા કે થ્રી. એપ્સિલોન ઝીરો એ એપ્સિલોન ઝીરો એ અને ડીથી બી કેન્સલ થઈ ગયા, એટલે છેલ્લે જે આ પ્લેટનું જે કેપેસિટન્સ છે સી બરાબર બી એપ્સિલોન ઝીરો એ ના છેદમાં ડી અને કૌંસમાં કે વન કે ટુ વત્તા કે થ્રી ના છેદમાં ટુ કે વન વત્તા કે ટુ વત્તા કે થ્રી. તો આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે એક પ્લેટ છે જેનું ક્ષેત્રફળ એ છે, અને ડાયલેક્ટ્રિક અચળાંકો જે પ્લેટના કેપેસિટર છે સી વન સી ટુ અને સી થ્રીમાં એ કે વન કે ટુ અને કે થ્રી છે. તે પરથી આકૃતિ પરથી આપણે જે કેપેસિટર છે સી વનનું સી વન બરાબર એપ્સિલોન ઝીરો એ કે વનના છેદમાં ડી વાય ટુ, અને સિમિલરલી કે અહીંયા સી ટુ બરાબર એપ્સિલોન ઝીરો એ કે ટુ એપ્સિલોન ઝીરો એ બાય ટુ કે ટુના છેદમાં ડી બાય ટુ, અને આ જ પ્રમાણે સી થ્રી બરાબર એપ્સિલોન ઝીરો એ બાય ટુ કે થ્રીના છેદમાં ડી બાય થ્રી.
सी वन अँ सी टू और सी थ्री बने समांतर जोड़ेल होवाना लीधे परिणामी कैपेसिटन्स सी टू सी बराबर सी टू वत्ता सी थ्री सी टू और सी थ्री ने किमत मुकता है अपने जीरो ए छेद में डी कौस में के टू वत्ता के वन के टू वत्ता के थ्री प्राप्त हो पी अँ सी टू थ्री और सी वन बने एक बीजा थी श्रेणी में जोड़ेल होवाना लीधे परिणामी कैपेसिटन्स सी बराबर सी वन सी टू थ्री छेद में सी वन प्लस सी टू थ्री आ बने की किमत मुकता सॉल्व करता है अपने समीकरण प्राप्त हे ए बी एप्सल जीरो ए ना छेद में डी कौंस में के वन बीजा कौंस में के टू वत्ता के थ्री ना छेद में टू के वन वत्ता के टू वत्ता के थ्री तो आ रीते आ दाखला सॉल्व कर सकते। थैंक यू।